સાત પૂર્ણાંક છ નવમાંશ ઓછા ત્રણ પૂર્ણાંક બે પંચમાંશ ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ દર વખતની જેમ આ વખતે પણ પૂર્ણ ભાગ અને અપૂર્ણાંકને અલગ અલગ કરીએ માટે આપણે તેને આ રીતે પણ લખી શકીએ સાત વત્તા છ ના છેદમાં નવ ઓછા ત્રણ ઓછા બે ના છેદ પાંચ અહીંયા આપણે માઇનસ ત્રણ માઇનસ બે પંચમાંશ લખ્યું છે અને એમ કહેવાનું કારણ એ છે કે તે માઇનસ ત્રણ વત્તા બે પંચમાંશને બરાબર જ છે અહીંયા આ બાદ બાકીની નિશાનીનું વિભાજન થશે પહેલા આપણે ત્રણ બાદ કરીશું પછી બે પંચમાંશ બાદ કરીશું હવે આપણે પૂર્ણ ભાગ વિશે વિચારીએ સાત અને માઇનસ ત્રણ હવે સાત અને માઇનસ થી આપણને મળશે ચાર કારણ કે સાતમાંથી ત્રણ બાદ કરતા આપણને ચાર મળે અને હવે અપૂર્ણાંક ભાગ એટલે કે પ્લસ છ ના છેદમાં નવ અને માઇનસ બે ના પાંચ વિશે વિચારીએ ચાલો તો તેનું પરિણામ શું મળે જોઈએ છ ના છેદ નવ ઓછા બે ના છેદમાં પાંચ હવે તેમની બાદબાકી કરવા માટે અહીં છેદ સમાન હોવો જોઈએ અને તે માટે નવ અને પાંચ નો લસા લેવો પડે જે મળશે પિસ્તાલીસ આ બંનેનો કોઈ સામાન્ય અવયવ નથી માટે તે બંનેનો ગુણાકાર જ કરવો પડે જેથી આપણને લસા પિસ્તાલીસ મળે આમ અહીં કોઈ સંખ્યાના છેદમાં પિસ્તાલીસ ઓછા કોઈ સંખ્યાના છેદમાં પિસ્તાલીસ હવે જો નવ પરથી પિસ્તાલીસ મેળવવા હોય તો નવ ને પાંચ સાથે ગુણવા પડે માટે છ ને પણ પાંચ સાથે ગુણીએ તેથી અહીં અંશમાં મળે ત્રીસ ઓછા આ તરફ પાંચ પરથી પિસ્તાલીસ મેળવવા પાંચને નવ સાથે ગુણવા પડે માટે અંશમાં પણ બે ગુણ્યા નવ બરાબર અઢાર

તો તેને આ રીતે લખી શકાય ચાર પૂર્ણાંક બારના પિસ્તાલીસ પણ હજી આપણને આપણો અંતિમ જવાબ મળ્યો નથી કારણ કે આ બાર ના છેદમાં પિસ્તાલીસ રૂપ આપી શકાય જુઓ કે તે બંને ત્રણ વડે વિભાજ્ય છે તો અંશ અને છેદ બંનેને ત્રણ સાથે ભાગાકાર કરીએ અને તેમ કરવાથી આપણને મળે જુઓ કે બાર ભાગ્યા ત્રણ કરવાથી મળશે અને કરવાથી આપણને મળશે પંદર આમ ચાર પૂર્ણાંક ચાર ના છેદમાં પંદર આપણે જવાબ મેળવી લીધો આનું વધારે સાદુરૂપ આપી શકાય તેમ નથી માટે આપણો જવાબ છે ચાર પૂર્ણાંક ચાર ના છેદમાં પંદર